विराम पछी आपनुं स्वागत छे। राज्यभरमां लारी गल्ला हटावानो मुद्दो गरमाई रह्यो छे, त्यारे हवे अमदावाद लारी गल्ला एसोसिएशने हाईकोर्टना द्वार खखड़ावानो फैसलो कर्यो छे। अमदावादना लारी गल्ला एसोसिएशनना सभ्योए उस्मानपुरा खाते एएमसी विरुद्ध पोतानो विरोध व्यक्त करीने सूत्रोच्चार कर्या हता। लारी गल्ला एसोसिएशननी मांग छे के एएमसी 2014ना परिपत्रनो अमल करीने हॉकिंग झोननो अमल करावडावे। ઈંડા અને નોનવેજની ગેરકાયદેસર લારીઓ અને દુકાનો દૂર કરવાને લઈને રાજકારણ છે તે ગરમાયું છે। કોર્પોરેશનના નિર્ણય સામે લારી ગલ્લા પાથરણા એસોસિએશનમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણે જે લારી ગલ્લા પાથરણા એસોસિએશનના લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। જે નિર્ણય કરવામાં આવ્યો છે ઈંડા નોનવેજની લારીઓ દૂર કરવાનો, શા માટે વિરોધ? સૌથી પહેલા તો ગેરકાયદે પરિપત્ર સામે આજે અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી રહ્યા છીએ। એ વડોદરાનો હોય, રાજકોટનો હોય, અમદાવાદનો હોય, ગાંધીનગર ગમે તે હોય, આ પરિપત્ર અમે ચેલેન્જ કરવા જઈએ છીએ। અને સાથે સાથે એટલું જણાવું કે પરિપત્રમાં એવું લખ્યું છે, સરકારે જાહેરાત કર્યું કે તમે સ્કૂલની જોડે, કોલેજની જોડે, મંદિરની જોડે કે જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની લારી હશે એને અમે હટાવીશું, ભરીશું નહીં। એ છતાં અત્યારે સવારમાં સમાચાર મળી રહ્યા છે, વિડીયો બી આવી રહ્યા છે કે એ લોકો નાસ્તાની લારી જે સવારમાં હોય એ નાસ્તાની લારી ઉઠાવે, એ જ્યાં કોઈ પણ પ્રકારની અડચણ નથી, એ છતાં કે તંત્ર કહી રહ્યું છે કંઈ અને કહી કરી રહ્યું છે કંઈક। અમારી માગણી એટલી છે કે 2014માં જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014નો કાયદો બન્યો, એ કાયદાને અમલી કરીને હોકિંગ ઝોન બનાવીને તમામ લારી ગલ્લાને પાથરણાવાળાને જગ્યા ફાળવામાં આવે તો તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આવી જશે। બિલકુલ, શું મુશ્કેલીઓ થઈ રહી છે જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે એનાથી સ્ટ્રીટ વેન્ડરોનો? અમે આમાં કોઈ કરોડપતિ નથી, પહેલી વાત તો એ। હવે એ લોકો એમ કહે છે કે દુકાન રાખીને તમે ધંધો કરો, આમાં કોઈ દુકાન રાખીએ કે અત્યારે 20-22 લાખ 25 લાખ રૂપિયા દુકાનનું હાલતું છે અમદાવાદની અંદર। તો એ લોકો એમ કહે છે કે આમાં કોઈની કેપેસિટી નથી કે દુકાન લઈએ, કે 50,000 રૂપિયામાં ધંધો શરૂ થઈ જાય, નાનો માણસ હોય એ જ ધંધો કરીએ કે બીજો કોઈ નો કરીએ? અમે પહેલી વાત તો અમે શું વેચી દીધું સરકારનું? સરકાર એવું કહેતી હોય કે લેન્ડ ગ્રેબલ એનો મતલબ શું થાય છે? તો એની માફી માંગે, એની વિરુદ્ધમાં અમે ફરિયાદ દાખલ કરવા નથી। શું કહેશો, ઈંડા અને નોનવેજની લારીઓની સાથે સાથે નાસ્તાની લારીઓ પણ દૂર કરવામાં આવી રહી છે? સર, કોઈને કોઈ પરિસ્થિતિ ના આવે એવું થાય તો વધારે સારું। લેન્ડ ગ્રેબર કહે છે તો અમે હું કઈ પ્લેટફોર્મ વેચી દીધા, એરપોર્ટ વેચી દીધા, હક જમાવી જમીન? બિલકુલ, તો લારી ગલ્લા પાથરણા એસોસિએશન છે તેમનો આક્ષેપ છે કે કોર્પોરેશન છે તે ઈંડા અને નોનવેજની લારીઓની સાથે સાથે અન્ય લારીઓ છે તે પણ ખોટી રીતે હટાવી રહી છે, ત્યારે લારી ગલ્લા પાથરણાવાળાની માંગ છે કે તેમને પ્રોપર જગ્યા આપવામાં આવે, જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટમાં પણ જશે। કેમેરામેન હિરેન ખલાસ સાથે દીપેન ભડિયા, TV9 અમદાવાદ।